हाँ हेलो नमस्कार विद्यार्थी मित्रों, गई वक्त मैं एक वीडियो आप तो बेसिक मैथ्स की अंदर 100% पास की गेरंटी और आज एक नवो वीडियो लाव्यो छू स्टैंडर्ड मैथ्स की अंदर 100% पास की गेरंटी। कारण के घनी वक्त तकलीफ एवं थाय छे के साहेब स्टैंडर्ड मैथ्स तो लई तो लीधु पण हवे पास थवाना इफाफा छे। तो बच्चों याद रखो कि तमने एम लागतु होय ने के मात्र पास थवुं छे साहेब, आपणे जो अगर 26 मार्क्स आवता होय 80 मांथी तो 27मो मार्क्स नथी जोतो। आ एवा विद्यार्थीओ माटे ज वीडियो छे। हवे कोई कहेशे के नहीं नहीं साहेब, मारे तो थोड़ाक वधार लावा छे, तो जे स्ट्रेटेजी बताऊं छू ए अगर तमे कम्प्लीटली पालन करशो तो थई सके छे के 40-40 मार्क्स आवी शके। પણ અમુક વખતે કેવું થતું હોય, કીધું હોય કે ભાઈ આ વસ્તુ તમારે ક્લિયર કરવાની, જેમ કે પ્રમેય કમ્પ્લીટ કરવાનું, પણ પ્રમેયમાં 4 માંથી 4 માર્ક્સ લાવવાની કેપેસિટી હોય છે નહીં, તો એ કિસ્સામાં હું તમને લોકોને પહેલા 26 માર્ક્સનો પ્લાન બતાવું છું, પણ ભૂલે છું કે કદાચ એવું થાય કે 26માંથી પૂરા 26 માર્ક્સ ન આવે તો એ બીજા જે 5-7 કે 10 માર્ક્સ કદાચ ઓછા રહી જાય તો એને કેવી રીતે કવર કરવા, એના માટેનો આપણે એકદમ સુપર ટુપર પ્લાન બતાવવા જઈ રહ્યા છીએ। તો બચ્ચો યાદ રાખજો, આ વિડીયો તમારા માટે ખૂબ જ કામનો છે, ખૂબ જ એટલે એકદમ અમેઝિંગ છે। આ વસ્તુ ખાસ તમારે સમજવાની છે, તમારા જીવનના ગમે એટલો કિંમતી સમય હોય ને તો એ કાઢીને વિડીયો છોડતા નહીં, કારણ કે વિડીયો છોડ્યો તો યાદ રાખજો પસ્તાવાનો વારો આવશે। શું છે આની અંદર, બહુ જ ધ્યાન આપજો અને સમજવાની છે આખી પ્રોસેસ, ત્યારે જઈ અને તમારું કામ રેડી થશે। તો ઘણું બધું એનાલિસિસ કર્યું અને ઘણું બધું એનાલિસિસ કર્યા બાદ આ એક ફરફડિયું મેં અહીંયા તૈયાર કર્યું છે અહીંયાથી। તો હવે આની અંદર હું તમને લોકોને સમજાવું, તો સૌથી પહેલાં છે વાસ્તવિક સંખ્યાઓ। હવે વાસ્તવિક સંખ્યાઓનું જે ચેપ્ટર છે ને, એની અંદર તમને લોકોને ખાસ કરીને શું પૂછાશે, તો ગુસા, લસા કે યુક્લિડની ભાગ પ્રવૃત્તિ, એનાથી વિશેષ બીજું ચેપ્ટરની અંદર કંઈ છે જ નહીં। પણ સ્ટાન્ડર્ડ મેથ્સ છે તો કદાચ થોડુંક અપ લેવલનું જાય તો તમને એક વર્ગમૂળ વાળો દાખલો પૂછાઈ શકે, એટલે કે રૂટ ટુ અ સમય સંખ્યા છે એવી રીતે સાબિત કરો, યા ફિર તમને લોકોને આવું કંઈ ભેગું પૂછી નાખે કે 3 × √2 + 5 અસમય સંખ્યા છે એવું સાબિત કરો। બાકી મારી ધારણા પ્રમાણે મોસ્ટ ઓફ દાખલો આવો પૂછાવાની શક્યતાઓ છે, આના ચાન્સ બહુ ઓછા છે, બટ આપણે માનીને ચાલો કે આમાંથી તમને લોકોને 2 માર્ક્સ આરામથી કવર તમે કરી શકો અગર પ્રોપર વેમાં જાઓ છો તો। હવે તમને થશે સાહેબ હવે મારે કયા કયા દાખલા કરવાના, એ તો હું તમને આઈએમપી આપવાનો જ છું, બસ એ આઈએમપીમાંથી આ ચેપ્ટરના જેટલા પણ દાખલા લાગુ પડતા હોય એને પરફેક્ટ કરી દેવાના। એના પછી જો અગર આપણે વાત કરીએ તો અહીંયા આવશે આ, હવે આમાંથી તમને પૂછાશે શું, તો શૂન્ય શોધો આવા પ્રકારનો દાખલો હશે, યા ફિર તમને દાખલો પૂછાશે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપ્યો હશે એમાંથી બહુપદી શોધો, અને હજી વિશેષ કદાચ જાય તો એક નાનકડો બહુપદીનો ભાગાકાર, આવા પ્રકારનો દાખલો પૂછાશે। આ 3 માર્ક્સ આપણે અત્યારે નથી જોતા, એ આપણે ખૂટશે તો એને કવર કરવામાં હેલ્પ કરીશું। પછી તમારા લોકોએ અહીંથી કરવાની છે લોપની રીત, આદેશની રીત અને ચોકડી ગુણાકારની રીત। આ 3 રીત પૈકી ખાલી 2 જ રીત કરવાની, એક આદેશની રીત અને એક છે લોપની રીત। આ બંને રીત શીખી જવાની, દાખલો ઓલમોસ્ટ તમારો આરામથી થઈ જશે। તો 2 માર્ક્સ હું અહીંયાથી આપું છું, હવે કોઈ કે સાહેબ 2 માંથી 2 તો ન આવે કદાચ લોચો થઈ જાય તો એને કવર કરવાના હું માર્ક્સ અલગ બતાવું છું, પણ પહેલાં જેટલું બોલું છું એ ટોપિક વાઇઝ તમારે ક્લિયરલી શીખી જવાનું છે। એનાથી પછી વાત કરીએ, ચોથું ચેપ્ટર આપણા લિસ્ટમાં નથી, 5મું ચેપ્ટર બી આપણા લિસ્ટમાં નથી, 6ઠા ચેપ્ટરની અંદર તમારા લોકોએ આ પ્રમેય કમ્પ્લીટ કરવાના છે। પ્રમેય માત્ર ચાર પ્રમેય સિવાય કશું જ નથી કરવાનું, સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય, પાયથાગોરસનો પ્રમેય, પાયથાગોરસનો પ્રતિપ્રમેય અને 2 સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેની અનુરૂપ બાજુના વર્ગના સમપ્રમાણમાં હોય છે, બસ આ 4 પ્રમેય કરવાના। હવે કોઈ કહેશે આ પ્રમેય ના પૂછાય તો સાબિતીનો દાખલો પૂછાય, એના અથવા અમુક કોઈ પૂછાય, અરે ભાઈ એટલી બધી ચિંતા તને હોય તો પછી પાસ થવાના ફાફા હું કામ છે, એટલે એ બધી ચિંતા કરવાની નથી। તમારા લોકોએ શું કામ કરવાનું છે, 4 પ્રમેય સિવાય કશું જ નહીં, અને એમાંથી તમને લોકોને કમ્પ્લીટલી 4 માર્ક્સ મળશે। હવે ના મળે તો એનો પ્લાન વેઇટ, પહેલાં આપણે 26 ક્લિયર કરો। પછી યામ ભૂમિતિની અંદર જોવા જઈએ તો 3 માર્ક્સનો દાખલો અહીંથી તમે લોકોએ કવર કરી શકો। શું પૂછાશે, મોસ્ટ ઓફ દાખલો ગુણોત્તરના યામ શોધો, મતલબ કે કોઈ રેખાખંડ આપેલો હશે એની અંદર વચ્ચે કોઈ બિંદુ P હોય એ P ના વિભાજન બિંદુના યામ શોધો, યા ફિર ગુણોત્તર કેટલો હશે, આવા પ્રકારના દાખલા જે IMP લિસ્ટ આપું છું એમાંથી તમને લોકોને 3 માર્ક્સનો દાખલો બિલકુલ સરળતાથી મળી જશે। ઓકે, હવે ચેપ્ટર નંબર 8 આપણા લિસ્ટમાં નથી, ચેપ્ટર 9 બી નથી, ચેપ્ટર 10ના જે 2 માર્ક્સના દાખલા છે એની અંદરથી શું પૂછાશે, તો જીવાની લંબાઈ શોધો, મોટા વર્તુળના
मतलब कि आवा प्रकार दाखलाओ जे छे के एक आवी रीते अंदर एक हशे अने आम मोटा वर्तुळनी जीवा छे नाना वर्तुळने स्पर्शती हशे तो जीवानी लंबाई शोधो आवा प्रकारनो दाखलो पूछाशे या फिर स्पर्शकोनी लंबाई शोधो या फिर साबिती वाला अमुक नाना सरखा जे एक बे प्रश्नो छे ए पूछाई सके कारण के टोटल सात राइडर छे एमांथी तमने एकाद कदाच बे मार्क्समां पूछाई सके आ छे पण ए पछी वात पहेला आपणा बे मार्क्स अहींथी कवर थई शके एवा प्रकारना दाखलाओ जे छे छोटा पेक ए तमारे रेडी करी देवाना एनाथी विशेष कंई करवानी जरूर नथी। रचना तो बच्चों कोई पण संजोगे तमने आवडवी जो से एनी अंदर कशुज नहीं थई शके कारण के रचना अने प्रमेय एटले बे किडनी बराबर छे। एक किडनी एटले एक रचना अने प्रमेय एटले बीजी किडनी। एक किडनी बे किडनी तमे विचार करो कि अगर कोई माणस नी एक किडनी जाय तो शुं थाय? जीवे खरा पण लांबू नहीं। एवी रीते अगर तमे रचना ने प्रमेयमांथी कोई एक टॉपिक नहीं कर्यो मतलब एक किडनी गई समझो। अगर आप बन्ने बन्ने टॉपिक नहीं कर्या तो माणसनी बे किडनी गई तो माणस गयो। अगर तमे आप रचना ने प्रमेय बन्ने टॉपिक नहीं कर्या तो समझो आखा नाखा तमे पोते गया। एटला माटे याद रखवानुं के रचना अने प्रमेय एटले किडनी नंबर एक अने किडनी नंबर बे आ बन्ने किडनीओ तमारे खास साचवानी छे। एना पछी चेप्टर नंबर 12 नी जो आपणे वात करिए तो जरूर नथी चेप्टर 13 भी नहीं। आंकड़ा शास्त्र तमारा माटे बहु कामनुं छे तो आंकड़ा शास्त्र खास अने एमांथी तमारा लोकोए पांचे पांच मार्क्स कवर करवा जरूरी छे कारण के एनी अंदर तमने लोकोने मध्यक मध्यस्थ ने बहुलक आ त्रणे टॉपिक क्लियरली सीखी जाओ एटले आरामथी थई जशे। बट छतां कोई घटे तो ए केवी रीते पूरा करवाने एनी वात करूँ छूँ। तो 5, 5, 4, 9, 10 अने 11 पछी 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 21, 22, 23, 24 24 માર્ક્સ થયા। હજી કોઈ કહેશે સાહેબ 26 તો પાસ થવા જેટલા તો થયા જ નહીં, હું સેક્શન એના માર્ક્સ ક્યારે ગણતો જ નથી, ક્યારે નહીં। ખરા ખોટા પૂછાય છે, ચાર ખરા ખોટા હોય ચારે ચાર સાચા કરી દેવાના બે માર્ક્સ મળી જશે અથવા ચારે ચાર ખોટા કરી દેવાના બે માર્ક્સ મળી જશે। વિકલ્પો પૂછાય છે તો બધાની ટૂંકમાં એના જુગાડ છે અલગ। એક બે માર્ક્સ તો તમે આરામથી સેક્શન એમાંથી લાવી શકો પણ મારે ટ્રાય કરવો છે કે સેક્શન બી સી અને ડીમાંથી વિદ્યાર્થી 100% પાસ થઈ જાય। સેક્શન એ તો અવેજી માર્ક્સ જે 2-5 આપણને ગિફ્ટમાં મળે ને એવા માર્ક્સ છે એટલે આપણે એને ધ્યાનમાં લેતા નથી। તો સૌથી પહેલા તમારા લોકોએ શું ધ્યાન રાખવાનું છે, જ્યાં જ્યાં અમે આ રાઉન્ડ કર્યા એ રાઉન્ડના તમારે ટોપિક ખાસ કરવાના છે ને એના આઈએમપી વગેરે જે મેં આપ્યા હોય એ તમારા લોકોએ લઈને કોઈ પણ સંજોગે ક્લિયર કરી દેવાનું। હવે થાય એવું કે સાહેબ મારે તો તમે અહીંયા 2 માંથી 2 માર્ક્સ ગણ્યા હતા 4 માંથી 2 પણ મારે 2 ન આવ્યા તો હું શું કરીશ? તો આવી રીતે બીજા હજી થોડા માર્ક્સનો હું તમને પ્લાન બતાવું છું અને એ છે આને તમારે કવર કરવાનું। અહીંયા હું ચોરસ નિશાન કરું છું તો હવે આ 3 માર્ક્સ એવા છે કે જે બહુપદીનો ભાગાકાર જ પૂછાશે મોટા ભાગે, યા ફિર એવું હશે કે શૂન્યો શોધો અને શૂન્યો વચ્ચેનો સંબંધ શોધવાનો હશે એટલે કે સહગુણક વચ્ચેનો સંબંધ। તો એ સંબંધવાળી જે પ્રોસેસ છે થોડી લાંબી છે બટ તમને લોકોને આ જે માર્ક્સ છે એમાંથી ક્યાંય ખૂટે તો આવા બધા ટોપિક થોડાક તમારે એક્સ્ટ્રા કરવા પડશે કે જેમાંથી માર્ક્સ તમે કવર કરી શકો। તો બચ્ચો આ એક ટોપિક તમારે કરવાનો રહેશે જે છે ચેપ્ટર 2 નો, એના સિવાય ચેપ્ટર 5। આ ચેપ્ટર 5ના જે અમુક દાખલાઓ છે જે મારા આઈએમપી લિસ્ટના જે જે દાખલાઓ છે એ તમારે કરી લેવાના એટલે તમને લોકોને આવડી જશે, એમાંથી ઓલમોસ્ટ મળી જવો જોઈએ દાખલો। બીજી વસ્તુ છે કે અહીંયા ફૂદડી છે, ફૂદડીનો મતલબ એવો થાય કે એકના અથવામાં એક પૂછાશે, એકના અથવામાં એક હશે તો જો 2 દાખલા પૂછાવાના છે તો આપણા લિસ્ટમાંથી યાર 2માંથી 1 તો મળી જ જવાનો છે તો એની પણ તમારી તૈયારી એક કરી લેવાની છે। એના સિવાય ત્રિકોણમિતિનો ગુણોત્તર, ઘણા બધા વિદ્યાર્થીઓને એમ લાગે છે કે ત્રિકોણમિતિ બહુ જ અઘરું છે બટ એ બહુ અઘરા લેવાના દાખલા કરવા જવાના નથી, 2 માર્ક્સમાં 2 માર્ક્સની ઓકાત પ્રમાણે દાખલો પૂછાય। ધારો કે એક વસ્તુ સમજો કે તમારા ગામનો સૌથી ગરીબ માણસ હોય એનો મર્સિડીઝ લઈને નીકળે તો પેલો હું વિચાર આવે ખબર છે, આને મારે વાલે કોકનું બૂચ માર્યું લાગે છે, બરાબર પહેલો જ વિચાર આવે। વિચાર નંબર બીજો, બીજો વિચાર કયો આવશે, કોકનો ડ્રાઈવર રહી ગયો લાગે છે, તેનો મતલબ એવો થાય કે ઓકાત પ્રમાણે કામ થાય। અહીંયા 2 માર્ક્સ છે તો દાખલો 2 માર્ક્સ પ્રમાણે પૂછાય, ભાઈ આવડો મોટો દાખલો કઈ 2 માર્ક્સમાં ના પૂછાય ને તો હું કામ મોટા દાખલા કરવા પડે? આપણે જે છોટા પેક વાળા દાખલા હોય એ 2 માર્ક્સની અંદર કરવાના આવે, વિશેષ લાંબા દાખલા કરવાના આવતા નથી। તો તમને લોકોને જે 2 માર્ક્સના આઈએમપી દાખલા હું આપું એ તમારે કરવાનો ટ્રાય કરવાનો, થાય તો ઠીક બાકી ઓલમોસ્ટ આપણે પાસ થવાનું તો પહેલાં જોઈ લીધું છે બટ આ આપણે ક્યાંક ખૂટ્યા હોય એ માર્ક્સ કવર કરવાની કોશિશ
કરી રહ્યા છીએ એનાથી વિશેષ હજી વાત કરીએ તો તમારે પૃષ્ઠફળ અને ઘનફળની અંદર આ કરવાનું છે અને એના માટે તમારે ત્રીજું સ્વાધ્યાય કરવાનું સ્વાધ્યાય 13.3 કે જે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં રૂપાંતર કરવાવાળા દાખલાઓ છે સૂત્ર મૂકવાનું અને સૂત્ર મૂક્યા બાદ એની અંદર કિંમતો મૂકવાની ઉપર નીચે સરખા ઘટકોને કેન્સલ કરીને સીધો જવાબ એની અંદર બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં રૂપાંતર થાય તો ઘનફળની અંદર ક્યારેય ફેરફાર થાય નહીં હવે અમુક તો કે સાહેબ વચ્ચે વેરાઈ જાય ઢોળાઈ જાય એ બધા નખરા નહીં કરવાના નહીં એકમાંથી બીજામાં રૂપાંતર થાય મતલબ ઘનફળ સરખું રહેશે આ ફિક્સ વસ્તુ છે હવે એની અંદર જો કોઈ બાજુનું માપ શોધવાનું હોય તો બંનેની સરખામણી કરવાની હોય છે અને જો સંખ્યા શોધવાની હોય સંખ્યા શોધન મતલબ કે કેટલા આઈસ્ક્રીમ કોન ભરી શકાશે કેટલા સિક્કા હશે એટલે કેટલી લખોટીઓ હશે એવી રીતે એકમાંથી બીજા પદાર્થમાં રૂપાંતર કરતી વખતે સંખ્યા શોધવાની આવે તો સંખ્યા બરાબર બંનેના ઘનફળનો ભાગાકાર અને જો કોઈ બાજુનું માપ શોધવું હોય તો સીધી કરવાની સરખામણી આ ટોપિક તમારે રેડી કરી દેવાનો એટલે 3 માર્ક્સનો દાખલો એમાંથી મળવાની શક્યતાઓ રહેલી છે તો મેં તમને લોકોને પહેલા જે આ ગોળ રાઉન્ડ કર્યા છે એમાંથી પાસ થવાનો પ્લાન તો બતાવી દીધો પણ સંજોગો વસા થયું કે સાહેબ હું તો એમાં ચૂકી ગયો મને ન આવડ્યા અથવા તમારી ધારણા પ્રમાણે તમે કહેતા હતા એ પ્રમાણે મને દાખલા ન પૂછાયા તો હવે હું શું કરીશ તો એ દાખલાઓ કવર કરવાના અહીંથી તો કેટલા માર્ક્સ થયા અહીંયા 3 અહીંયા 6 અને 4 આ રહે 10 અને 10 અને 3 અહીંયા 13 હવે બોલો અગર તમે પરફેક્ટ તૈયારી કરી રહ્યા છો તો બોલો શું થાય એમાંથી જ તમે આરામથી પાસ થઈ જશો પણ સંજોગો વસાત એ 22 માર્ક્સનો જે આપણો પ્લાન છે એ 22માંથી અડધા જ આવ્યા તો બાકીના જે માર્ક્સ છે એ આપણે અહીંથી કવર કરી શકીએ છીએ બોલો અને હજી કદાચ એકાદ બે ક્યાંક ખૂટી જાય તો એ ખૂટતા માર્ક્સ તમારા સેક્શન એમાંથી કવર થઈ જશે તો આવી રીતે પાસ થવા માટે બહુ બધી મજૂરી કરવાની જરૂર નથી જે જે ટોપિક આપ્યા છે એ અને પ્લસ આ જ્યાં જ્યાં મેં તમને રાઉન્ડ મારીને આપ્યા છે એમાંથી જે આઈએમપી દાખલાઓ જે છે એ કરવાના એટલે તમે આરામથી પાસ થઈ જશો પણ કોઈને એમ હોય કે સાહેબ મારે તો બસ 80માંથી સમથિંગ 40-45 માર્ક્સ તો લાવવા જરૂરી છે તો બધું જ કરી લેવાનું એ જે મેં તમને લોકોને આપ્યા છે કે આટલું હોઈ શકે ના હોઈ શકે કે આટલા આવે ને આમાંથી આટલા આવે એ બંને ટોપિક તારે ભાઈ ક્લિયર કરી લેવાના એટલે 10 તેરા કામ હો જાયગા બોલો તો આ થઈ ગયું પાસ થવા માટેનો 100% એકદમ ઠોસ પ્લાન અને એ પ્રમાણે લાગી જવાનું છે ધંધે બીજી પરીક્ષાની અંદર ખાસ પાસ થઈ જશો અને બોર્ડની પરીક્ષા માટે આ વિડીયો ઓલરેડી વેલિડ જ છે બટ છતાં કદાચ થાય કે આમાંથી હજી કંઈક મસ્ત પ્લાન થાય એવું છે તો ફિર નયા વિડીયો ભી બના કે દે દેંગે અને આ જો આખા પ્લાનિંગની તમારે અમારી સાથે જોડાઈને પ્રોપર તૈયારી કરવી હોય તમને થશે સાહેબ આટલું બધું શીખવાડે કોણ અરે દોસ્ત આમ શીખા દેંગે ના તો એના માટે તમારી પાસે એક મસ્ત ઓપ્શન છે ક્રેશ કોર્સ જોઈન કરવાનો આ ક્રેશ કોર્સ જે છે ક્યારે શરૂ થાય છે તો એક્ઝામ પહેલાં ડિફિકલ્ટી સોલ્યુશન કરાવવામાં આવશે અને જેવી એક્ઝામ પૂરી થશે એવું તરત જ 7 તારીખે આપણો ક્રેશ કોર્સ શરૂ થઈ જશે અને ચેક બોર્ડની પરીક્ષા સુધી ક્રેશ કોર્સ ચાલશે હવે આ ક્રેશ કોર્સની અંદર થશે શું એની ટોટલી માહિતી આપી દઉં છું બસ થોડી વાર આટલો વિડીયો જોઈ જ લીધો છે તો અમારી ખાસ અગત્યની માહિતી પણ સાંભળી લો ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે આ બધી જ સુવિધાઓ તમને ક્રેશ કોર્સની અંદર મળશે વધારે સમય ના જાય એના માટે હું આની અંદર અત્યારે ચર્ચા નથી કરતો આવી રીતે ઘરે બેઠા વિદ્યાર્થીઓ એકદમ સુપર ટુપર ફૂલ મોજથી અમારી સાથે ભણી શકે જેમ ક્લાસની અંદર આમને સામને બેઠા બેઠા અભ્યાસ કરતા હોય એવી રીતે બાળકો ઘરે બેઠા એકદમ મોજથી ને સુપર ટુપર અમારી સાથે અભ્યાસ કરીને ભણતા હોય છે એનાથી હજી વિશેષ વાત કરું આ છે ક્રેશ કોર્સનું ટાઈમ ટેબલ તમે આ ક્રેશ કોર્સના ટાઈમ ટેબલ ને શાંતિથી વાંચજો સમજવાની કોશિશ કરજો ત્યારે તમને ખબર પડશે ઓલ ટુ સોલ્વ ઇંગ્લિશના સંસ્કૃતના ગુજરાતીના બધા જ ગ્રામરના ટોપિક જે જે ટોપિક તમને લોકોને મૂંઝવણ હશે બધા જ ટોપિક આની અંદર કમ્પ્લીટ થઈ જશે અને એનાથી વિશેષ SS ગણિત અને સાયન્સ એની અંદર તો ફૂલ ચેપ્ટર આખા નાખા જો ચેપ્ટર 1 ચેપ્ટર 2 ચેપ્ટર 3 ચેપ્ટર 4 ચેપ્ટર 5 આખા ચેપ્ટર કમ્પ્લીટ થશે સાથે સાથે ડિફિકલ્ટી સોલ્યુશન પણ ગોઠવ્યા છે અને એનાથી વિશેષ હજી કે તમારો જે આ ક્રેશ કોર્સ છે જો અહીંયા બ્લેકબકના પણ લેક્ચર છે અને આ બધા જે છે એ છે 11 યા 12 તારીખે સમથિંગ તમારો આ કોર્સ આખો જ કમ્પ્લીટ થઈ જશે અને પછી જ્યારે તમારી એક્ઝામ હશે તો એક્ઝામની આગળના દિવસોની અંદર બી રજાઓ હોય છે તો એની અંદર પણ તમને જ્યારે પણ હેલ્પની જરૂર હશે ત્યારે આપણા લાઈવ ક્લાસ ચાલુ હશે
तो सोचो बच्चों के तमारा लोकोनो आप समथिंग 50 दिवस नो जे कोर्स छे ए 50 दिवस ना कोर्स नी अंदर एकदम सुपर टूपर तैयारी थशे। जो तमे आज थी जोड़ाओ छो एग्जाम समय मतलब तो सेकंड एग्जाम नी अंदर पण तमने सारी वी हेल्प मळी जशे। अने अमारी साथे जोड़ाईने आवा सरस मजाना रिजल्ट विद्यार्थीओ लावी चूक्या छे। आमांथी अमुक क्रेश कोर्स में जोड़ाया था, अमुक आखा वर्षना अमारी पासे अभ्यास कर्यो छे और एकदम अमेजिंग लेवल नी तैयारी थाय छे। अमेजिंग लेवल नी तैयारी माटे ज एकदम अमेजिंग रिजल्ट आवे छे। तो एवुं नहीं के खाली एक वर्ष रिजल्ट आवी गयुं राम भरोसे, एना आगळना वर्षनुं पण जोई लो। इतिहास छे गांधीनगर नी अंदर के सरस मजानुं रिजल्ट एकदम परफेक्ट तैयारी अहींया थाय छे। अने अमारो अभ्यासक्रम हमेशा डिसेम्बरमां क्लोज थई जाय छे अने पछीना समयनी अंदर ऑफलाइनमां पण सरस मजानी तैयारीओ चालती होय छे अने ऑनलाइन पण एकदम अफलातून तैयारीओ करावामां आवे छे। अने जो एम लागतुं होय ने के साहेब पहेलीमां फेल बीजीमां फेल या फिर पहली मन बीजी मां बंनेनी एवुं रिजल्ट आव्युं छे ने के बकवास, मम्मी ने पप्पाए बंने धीबेड़ो बराबर नो, तो ए रिजल्ट मारुं सारुं नथी आव्युं, बस पास थई गयो पण हजी अपेक्षा छे के कंईक सारुं करवुं छे, कंईक विशेष करवुं छे अने एकदम परफेक्ट रिजल्ट लावुं छे। कैपेसिटी करता थोड़ुंक वधारे सारुं रिजल्ट लावानी जो अपेक्षाओ होय, कैपेसिटी जेटलुं तो आवशे पण कैपेसिटी करता वधारे रिजल्ट लावुं होय तो बच्चा जेवा अगर एक्सप्रेशन तमारा होय तो अहीं बधानो मतलब टूंकमां समजीए तो ऑल ओवर सुपर डुपर तैयारी करवी होय तो बेस्ट बेस्ट ऑप्शन छे तमारा माटे क्रेश कोर्स। अने आ बच्चाने जुओ अने हवे धीरे रहीने जुओ एनी लाइफ केवी रीते चेन्ज थाय छे, एकदम स्मूथ बच्चों। सेम वस्तु तमारी अंदर पण थशे, क्रेश कोर्स जोड़ाया बाद सफलता मळशे एनी चोक्कस चोक्कस गेरंटी छे। बाकी आ वीडियो लाइव छे अने जे तमे रेकॉर्ड रेकॉर्डिंग सांभळी रह्या छो, खाली एम नहीं कि हवामां वातो करता फाका मारता होय एवुं नहीं, क्रेश कोर्स जॉइन कर्या बाद जे तमने सलाह सूचन अने जे स्ट्रेटेजी बतावामां आवे छे प्रमाणे काम करशो तो चोक्कसपणे भव्य सफलता मेळवशो एनी गेरंटी छे। सोचो एनाथी विशेष का चाहिए बताओ, हाँ ने। अने आ क्रेश कोर्स नी अंदर जोड़ावानी फीस छे मात्र अने मात्र बे एकड़ा बे नवड़ा, यानी कि एक विषयना 200 रुपया, 6 विषय छे 1200 रुपया एनी फीस छे टोटल। अने आ कोर्स नी अंदर जोड़ावा माटे सिम्पल एबीसी क्लासीस गांधीनगर एप्लिकेशन डाउनलॉड करो, डिस्क्रिप्शन में लिंक अवेलेबल छे। एप्लिकेशन डाउनलॉड कर्या बाद एनी अंदर लॉगिन करवानुं, लॉगिन कर्या बाद क्रेश कोर्स ने परचेस करो अने फीस भरीने फटाफट जोड़ाई शको। छतां तमने एम लागे के साहेब मने मूंझवण छे ने मने कंई खबर पड़ती नथी ऑनलाइननी दुनियामां के आवुं बधुं मने कंई खबर नहीं पड़े, तो तमारा लोकोए आ मोबाइल नंबर उपर फोन करवानो अने फोन करशो एटले तमने लोकोने सर या मैडम जे कोई हशे ए तमने हेल्प करशे अने ए तमने लोकोने बधी ज प्रोसेस बतावी देशे। एप्लिकेशनमां पेमेंट ना थतुं होय कोई दुकानदारवाळाने कैश दुकानदार ने कैश आपी दो ए अमारा सुधी पहुंचाड़ देशे पेमेंट, अहींथी तमने कोर्स चालू करी आपीशुं। घणा बधा ऑप्शन अवेलेबल छे, बस तमारामां भणवानी दानत होवी जोईए अने एक नानी सरखी जे फीस छे ए पेमेंट करवानी क्षमता होवी जोईए। तो तमने लोकोने सरस मजानी तैयारी करावानी जवाबदारी अमारी छे। तो चलो आपणे मळीए छीए आपणा लाइव क्लासनी अंदर अने भूलता नहीं फटाफट तमारी बुक सीट करावो, तमारी सीट छे जल्दी बुक करावो अने कोर्सनी अंदर जोड़ाई जाओ। तो आपणे मळीए छीए लाइव क्लास में। थैंक यू सो मच, बाय बाय।